નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાક્યા સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો બધા ખૂબ જ મજામાં હશો મિત્રો આજે એક સ્પોકન ઇંગ્લિશ ની એવી મસ્ત એવી ટ્રીક લઈને આવ્યો છું કે એ ટ્રીક ની મદદ થી તમારું અંગ્રેજી સો ટકા ઇમ્પ્રુવ થશે સાહેબ એવી તો વળી કઈ ટ્રીક હા એવી ટ્રીક વિશે આજે હું વાત કરવાનો છું તમે આજના આ લેક્ચરના અંત સુધી બન્યા રહેશો એટલે તમને તમામ પ્રકારની માહિતી મળી જશે હવે બીજી વસ્તુ શું છે ખબર જ્યારે અંગ્રેજી બોલવાની શરૂઆત કરી એટલે નાના નાના સેન્ટેન્સીસ તો આપણે બોલી શકીએ છીએ હે ભાઈ કે અમે જંગલમાં ગયા તો વી વેન્ટ ટુ ધ ફોરેસ્ટ મેં એક સિંહ જોયો આઈ સો અ લાયન પછી તમે એમ કહીજો કે ભાઈ ત્યાં ઘણા બધા વૃક્ષો હતા તો ધેર વોર મેની ટ્રીઝ તો આવા એક એક સેન્ટેન્સીસ બનાવી શકીએ છીએ બટ જ્યારે પણ આપણે બોલવું હોય આખી સ્ટોરી બોલવી છે કોઈ આખી સ્ટોરી કેવી છે કોઈ એક મસ્ત મજાની કહાની હોય કે પછી આપણે કોઈ પણ જગ્યાએ ફરવા ગયા હતા એ આખી આખી કહાની કેવી છે કોઈ વ્યક્તિ સાથે તો એક એક સેન્ટેન્સ આવડે છે પણ આવી મોટી મોટી કહાનીઓ કેમ કેવી તો એ જ ટ્રીક આજના આ લેક્ચરમાં લઈને આવ્યો છું એક મસ્ત મજાની કહાની જે તમે બધાએ સાંભળેલી જ હશે બધાએ સાંભળેલી હશે બટ ગુજરાતીમાં સાંભળેલી હશે આપણે એને ઇંગ્લિશમાં કઈ રીતે કન્વર્ટ કરવાનું એ શીખવાનું છે રેડી હવે એ વસ્તુને આપણે શીખીએ પણ આપણી પરંપરા મુજબ મસ્ત રીતે એક વખત વિડિયોને લાઈક કરી દેશે તમામ લોકો જેટલા પણ લોકો જોડાઈ ગયા છે કરી દેશે ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઈબનું બટન હજી જો બાકી રહી ગયું હોય તો સાહેબ સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજે કારણ કે ચાર લાખ સબસ્ક્રાઈબર ઓલરેડી આપણે પૂરા કરી લીધા છે બરોબર હવે એક આપણે નવી ઊંચાઈ તરફ જવાના છીએ તો એક વખત વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઈબનું બટન અને મિત્રોને શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં એક મસ્ત મજાનું લાલ કલરનું દિલડું મૂકી દેજો તો જેથી કરી અને મને આનંદ થતો રહે તમે આમ તો જો કે આપણા વિડીયો બહુ પ્રેમ આપો છો બહુ અતિશય જેનાથી હું ગદગદ છું સાહેબ ગદગદ છું એની વાત જાઓ એટલો ઓકે સાહેબ તો શરૂઆત કરીએ આજ પછી અંગ્રેજી અઘરું નહીં લાગે ઓકે સૌથી પહેલા સાહેબ તમે આ જુઓ લાયન અને માઉસ માઉસ એટલે કે ઉંદેડો અને

તેના પર દયા એવી ઓહો દયાવાન સિંહ મારી જેવો એને છોડી દીધો કે ભાઈ ચા તારા જેવું કોણ થાય એક વખત છોડો છો હવે એક દિવસ સાહેબ થાય છે એવું જંગલની માલિપા એક દિવસ એક શિકારી જંગલમાં આવે છે અને તેને એક જાળી પણ નાખી સાહેબ હે શું નાખી જાળી નાખી એમાં એ સિંહ પકડાઈ ગયો સાહેબ શું પકડાઈ ગયો સિંહ પકડાઈ ગયો અને ગર્જના કરવા લાગ્યો જે કંઈ પણ છે એની ગરજરા કરવા લાગ્યો ઉંદરે તેની કીધો કે ભાઈ મારો આજે શું કહેવાય સંકટમાં છે અને જો હું એની વારે તો તો સાહેબ મારી નોમકા લાજે હો સાહેબ તો તેણે નેટ કાપી અને સિંહ મુક્ત કર્યો અને ઉંદરને આભાર માન્યો સારું કરો તો સારું થશે કોક મદદ કરશો તો તમારી પણ એ લોકો કરશે સાહેબ આવા આ ગુજરાતી માં જ મજા આવી બોલોને પણ ઇસકો ઇંગ્લિશ માં કેસે બોલેગે ઓકે ચલો સાહેબ સિમ્પલ છે આખો સાદો ભૂતકાળ છે હે સાદો ભૂતકાળ ચાલુ ભૂતકાળ ઘણા બધા પ્રકારના કાળ છે આજે હું આ સ્ટોરીને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરીશ તમે પણ સાથે સાથે કરતા જાજો જેથી કરીને તમને આજ પછી આ વાક્યમાં જેટલા પણ વાક્ય જો છે એક એક વાક્ય નાના નાના છોટા છોટા વાક્યો છે બીજું કાઈ નથી એ વાક્યોને બધાને ભેગા કરી અને એક મસ્ત મજાની સ્ટોરી બનાવેલી છે સાહેબ બીજું તો કાઈ આમાં છે ને ઓકે તો ચલો હવે સાહેબ જો મસ્ત રીતે જોતા જશો ને તો સાહેબ આવડતા જઈશે ઈસમે કાઈ અઘરા હે જ નહીં અઘરા આમ બનાતે હે અઘરા હોતા કુછ નહીં હે ચલો જોવો સાહેબ સમજતા જાય સાહેબ વંશ વંશ એટલે શું થાય સાહેબ

ત્યાં એક એક હતો શું શું તો તો કે ઇન ધ જંગલ 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 હવે હવે ને ફોરેસ્ટ પણ 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 કહેવાય તરીકે બોલી શકાય છે છે જો વોઝ કામ આવ્યો જ વાત એટલે આપણે એમ હોય ઘણા બધા સિંહો હતા તો દેર વંશ દેર વોર્ડ મેની લાય જંગલ એ રીતે થશે બરોબર તો શું થયું પહેલો સેન્ટ ને જો પેલો સેન્ટાય જંગલ તે જંગલમાં એક શું હતો સિંહ હતો અને સાહેબ બીજી એક વસ્તુ મહત્વની વાત એ છે કે આ જે સ્ટોરી છે ને સાહેબ એ સ્ટોરીને આપણે સાંભળશું શીખશું બનાવતા શીખશું સો ટકા બટ આના ઉપરથી ઘણા બધા એવા શબ્દો નવા નવા વાક્યો નવા નવા વોકેબલરી છે એ ઇમ્પ્રુવમેન્ટ આપણામાં લઈ આવશે બરાબર ઘણું બધું નવું શીખવા મળશે જોજો તમને આજના પછી શું કે છે તો કે આપણે એમ પછી એમાં કીધું કે સિંહ છે એ સુઈ રહ્યો હતો તો હવે અહીંયા જો હિ છે એ સિંહ માટે વાપરેલો છે

હવે એક ઉંદરડાને માઉસ કહેવાય હવે એક કરતાં વધારે ઉંદરડા હોય તો એને શું કહેવાય માઉસી સી 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 કહેવાય ના માઉસી સી સી ના કહેવાય એને કહેવાય માઈસ આ બહુવચન નો એક નિયમ છે સાહેબ માઉસ નું બહુવચન શું થાય માઇસ થાય એવી જ રીતના લાઉસ બરોબર છે આપણે પેલા ટોલા ઝૂ પડ્યા હોય એને ટોલા શું કહેવાય માઉસ કહેવાય સોરી લાઉસ કહેવાય એના બહુવચન ને લાઈસ કહેવાય એલઆઈસી રેડી તો હવે ધ્યાન રાખો તો માઉસ તો નથી પણ આપણા પાસે એક્સ્ટ્રા જ્ઞાન પણ હોવું જોઈએ કોઈ બી માઉસ ના થાય બહુ વચન બુકનું ફેન્સ થાય પેન્સ થાય તો માઉસનું માઉસી જ ના થાય માઇસ થાય છે એ ગ્રામરના નિયમ છે બહુ વચનનો નિયમ છે એ આપણે ઘણા બધા મૂકેલા જ છે ઓકે શું તો કે વન્સ ધેર વોઝ અ લાયન ઇન ધ જંગલ અને હી વોઝ સ્લીપિંગ અને એ સુઈ રહ્યો હતો અ માઉસ લીવડ હવે જો કાંઈ

તેના છિદ્રમાંથી તે બહાર આવ્યો પછી શું કે છે હી બિગેન હી બિગીન એટલે શું થાય શરૂ કરવું થાય ક્રિયાપદ નું લિસ્ટ નથી મળ્યું તો આપણા વોટ્સઅપ ચેનલમાં અથવા તો વોટ્સઅપ ગ્રુપમાં અથવા તો વોટ્સઅપ માં મેસેજ કરી દો કે મને વોટ્સઅપ નું સોરી વર્બ નું લિસ્ટ મોકલો એટલે મોકલાવી દેસુ બધાય ક્રિયાપદ આવી જશે હી એટલે કોણ માઉસે ઉંદેડાએ

ધ લાયન અને લાયન ભાઈ ઉઠાવ છે કોટ કેચ એટલે પકડવું થાય હવે જો અહીંયા લાયન ની વાત કરી દીધી જો અહીંયા શું કામ હી ન નું લાયન ની વાત થઈ ગઈ કારણ કે આ વાક્ય સુધી તમે લાયન ની જ વાત સોરી ઉંદરડા ની વાત થતી એટલે પણ હવે જ્યારે વાત બીજા વ્યક્તિ ની કરવાનું થાય તો ત્યારે પાછું એનું નામ લેવું પડે બરોબર એના પછી એની વ્યક્તિની પાછી તમે વાતું કર્યા રાખો છો તો તમારે એનો સર્વનામ વાપરવાનો જ્યાં સુધી તમે બીજા વ્યક્તિની કે પ્રાણીની પક્ષીની કે વસ્તુની કે શરૂઆત નથી કરતા શરૂ બોલવાની જો અહીંયા તમને એ જ વસ્તુ જોવા મળશે તો લાયન વોક અપ હી કોટ કોટ એટલે કે પકડાઈ ગયો ધ માઉસ એટલે કે ઉંદરાને એને પકડી લીધો હવે જો પાછું જો માઉસ ની વાત ચાલુ થાય એટલે પાછું સર સબ્જેક્ટ તરીકે નામ લીધું માઉસ બેગ્ડ બેગ્ડ એટલે થાય ભીખ માંગવી

ઓલો માઉસ્યો ઉંદડો હડ અને શું વાંચાય હડ હડ એટલે કે સાંભળ્યું શું હીઝ રોર ઓલા ભાઈ ની જે રોર હતી ગજના હતી એને સાંભળી હી કેમ આઉટ એ બહાર આવ્યો છિદ્રમાંથી હી કટ ધ નેટ અને એને ઓલી નેટ છે ને એ કટ કરવાનું ચાલુ કર્યું જે ઓલો ભાઈ ફેલાવીને ગયો તો ને એમાં સિંહ ભાઈ પકડાઈ ગયા તઈ ધ લાયન વોઝ ફ્રી અને લાયન થઈ ગયો મુક્ત નવરો ફ્રી થઈ ગયો એમાંથી હી થેન્ક ધ માઉસ અને એને ઉંદડાને થેન્ક યુ કીધું સાહેબ મોરલ ડુ ગુડ હેવ ગુડ તમે કોકનું સારું કરશો તો તમારો એ કોક સારું જ કરશે રેડી એટલા માટે આ સ્ટોરી થી મતલબ નથી પણ આપણે મતલબ છે અંગ્રેજી થી રેડી કે કઈ રીતે સેન્ટેન્સ આખે આખું પાસ્ટ ટેન્સ ને પ્રેઝન્ટ કર્યું બરોબર હી થેન્ક ધ હિમ એને એનો આભાર માન્યો તો પછી જો અહીંયા હવે એક વાક્યમાંથી તમે કેટલા બધા વાક્ય બનાવતા શીખા જેટલું પણ જે કઈ પણ હતું માની લો પ્રાણી સંગ્રહાલયમાં ગયા હોય તો ધેર વર મેની ધેર વર મેની બર્ડ ધેર વર મેની બર્ડ મતલબ કોઈ વસ્તુની અંદર બીજી વસ્તુ હોય તો એના માટે ધેર વોઝ અને ધેર વર નો ઉપયોગ કરવાનો થાય પાસ્ટ માટે પ્રેઝન્ટ માટે ધેર આર અને ધેર ઇઝ નો ઉપયોગ કરવાનો થાય રેડી તો આવી જ રીતે ઘણી બધી સ્ટોરીઓ છે એ તમે બનાવી શકો છો રેડી અને બોલતું જ રહેવાનું સતત ને સતત જેટલા બોલશો ને એટલું તમને આનંદ થશે હવે એક સેન્ટેન્સ ઉપરથી બીજા તમને ઘણા બધા સેન્ટેન્સીસ સાહેબ બનાવતા આવડવા જોઈએ તો તમારા માટે બેનિફિટ છે હવે આવી સ્ટોરીઓઝમાંથી ઘણા બધા નવા શબ્દો શીખવા મળ્યા તમને હવે કયા નવા શબ્દો શીખવા મળ્યા એ પહેલાં આપણે જોઈ લઈએ રેડી એ જોઈશું એટલે તમને આનંદ થશે પણ સૌથી પહેલાં સાહેબ આનંદ આ વાતનો કરી લેજો કે ફાઇનલી આપણી જે સ્પોકન ઇંગ્લિશ બુક છે કે જે ધૂમ મચાવવાની છે બરોબર કારણ કે હજારો લોકોએ આ બુક બુક કરી દીધી છે તો તમે શેની રાહ જોઈ રહ્યા છો સત્તાણું બે બોત્તેર બાણું ઉપર અત્યારે જ મેસેજ કરો અને દેવ શત્ય આપણે જે ઇંગ્લિશ સ્પોકન ઇંગ્લિશની બુક છે એ લોન્ચ થવા જ જઈ રહી છે આમ તો બુકિંગ ચાલુ છે ચોવીસ પચીસ ઓક્ટોબર પછી આ જે બુક છે એ ડિલિવરી ચાલુ થશે તો આ નંબર ઉપર મેસેજ કરી અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં રજીસ્ટ્રેશન માટેની પણ લિંક આપેલી છે ત્યાંથી રજીસ્ટ્રેશન તમે કરી શકો છો ફક્ત થ્રી ફોર્ટી નાઇન રૂપીઝ પ્રાઇસ છે તો જે મેસેજ કરશો તો અમારા ટીમ મેમ્બરનો કોલ આવશે કે એ પ્રમાણે પેમેન્ટ કરી દેશો એટલે તરત જ અમારી બુક બુક થઈ જશે અને તમને સૌથી પહેલાં મળશે હવે સાહેબ અહીંયા તમે જયરાક જોઈ શકો છો કે જે શબ્દો આપણે શીખ્યા છીએ બરાબર તો એ શીખી લે તો કે પહેલાં તો નિયર બાય નિયર બાય એટલે શું થાય નજીકમાં જો આ શબ્દો કારણ કે ઘણા બધા લોકો એવા હોય છે કે જે શરૂઆતથી અંગ્રેજી શીખતા હોય છે તો એના માટે આ ખૂબ જ ઉપયોગી છે

હિયર હિયર શું થાય સાંભળો સાંભળવું રોર એટલે ગરજના કટ એટલે કાપવું લેફ્ટ એટલે ડાબું પછી ટૂંકમાં અહીંયા લેફ્ટ નો મતલબ આમાં જે લેફ્ટ છે એટલે એ તો છોડી દેવું એવું થાય છે વન ડે એટલે એક દિવસ ફ્રી એટલે મુક્ત છોડી દીધું લેફ્ટિમ એટલે તેને છોડી દીધો પછી માઉસ એટલે ઉંધો જમ્પ એટલે કૂદકો અને સ્લીપ એટલે ઊંઘ સમજા તો કોઈ પણ સ્ટોરીને તમે માની લો કે એક વખત રીડ કરો છો સાંભળો છો સાંભળવા માટેની આપણી જે મસ્ત આવી જ બધી સ્ટોરીઓ આખી આખી થ્રુઆઉટ ઇંગ્લિશમાં આપણી બીજી ચેનલ છે લિસન એન્ડ સ્પીક ઇંગ્લિશ નામની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી તમે જોઈ શકો છો ત્યાં આપણે મસ્ત રીતે આખે આખું આવી સ્ટોરીઓ મૂકીએ છીએ જેથી તમારું અંગ્રેજી ત્યાંથી ઇમ્પ્રૂવ થઈ શકે રેડી ત્યાંથી તમે જોઈ શકો છો રેડી તો આ આવી જ રીતે આવી ઘણી બધી સ્ટોરીઓ આપણે લઈને આવશું ગઈ તો પેલા તો મજા આવી કે નહીં પેલા મને કોમેન્ટ બોક્સમાં કહ્યું કે સાહેબ આવી સ્ટોરીઓ હું લઈને આવું તો તમે જોશો તમને આનંદ આવે શીખવા મળે તો હું લઈને આવું નહીતર પછી આનો કોઈ અર્થ નથી જોકે મને તો શીખવા જ્યારે હું અંગ્રેજી શીખતો ત્યારે આવી સ્ટોરીઓને બહુ સાંભળતો પછી એની સ્ટોરી છે હું મિરરની સામે અરીસાની સામે બોલવાની ટ્રાય કરતો હતો જેથી મારું અંગ્રેજી ઇમ્પ્રુવ ખાસું એવું થતું હતું ત્યારે બરાબર અને નાવ આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી How? I did these old things, but you will not do, you will not speak. Ready? <laughs> but I hope you will do. ઓકે તો આ રીતે કરતા રહેજો અને સાથે સાથે મિત્રો ખાસ જો ખરેખર મારી સાથે રહીને તમારે અંગ્રેજી શીખવું છે મારી જ પદ્ધતિથી જે પદ્ધતિથી હું શીખું છું જે પદ્ધતિથી હું શીખડાવું છું જે પદ્ધતિ તમને ગમે છે જે પદ્ધતિથી આજે હજારો લોકો અંગ્રેજી બોલતા થયા છે એ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ બરાબર એક કોર્સ છે બે પ્રકારના કોર્સ છે એક કોર્સ છે ચૌદસો નવાણું એક કોર્સ છે નવસો નવાણું બે સેમ છે બે એક વર્ષનો કોર્સ છે એકમાં દર મહિનાની પહેલી તારીખે લાઈવ લેક્ચર આવશે એટલે મહિનામાં એક અને એક કોર્સમાં અહીંયા શુક્રવાર છે પણ દર શનિવારે સાંજે નવ વાગે એક લાઈવ લેકચર આવશે એમાં એકદમ બેઝિકથી એડવાન્સ લેવલની પ્રેક્ટિસ કરવામાં આવશે સાથે સાથે એમાં આખે આખો કોર્સ રેકોર્ડેડમાં તો મળશે જ તમને પ્રેક્ટિસમાં બધું મળી જશે લાઈવ ટેસ્ટ છે વોટ્સઅપ સપોર્ટ છે અને આપણી એક સાત હજારથી પ્લસ વધારે બુક સેન્ટેન્સીસની બુક છે એ પણ તમને ત્યાં ફ્રી ઓફ કોસ્ટમાં મળશે તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે પ્લે સ્ટોરમાં મળી જશે અથવા તો અહીંયા તમને નંબર આપ્યો છે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું એ નંબર ઉપર કોલ કરશો તો પણ તમને વધારે ઇન્ફોર્મેશન મળશે ઓકે અને જો આ છે મેં તમને કીધી ઇંગ્લિશ ની બુક છે એમની પ્રાઇઝ એકસો રૂપિયા છે પ્રેક્ટિસ કરવા માટે પીડીએફમાં અમે તમને મોકલાવી દઈશું પણ એના માટે એકસો ઓગણપચાસ રૂપિયા તમારા આ ક્યુઆર કોડ ઉપર ટ્રાન્સફર કરી એ પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે આ નંબર ઉપર મોકલાવી દેશો ને તો ત્યાંથી પણ તમને મળી જશે જેવો પેમેન્ટ મોકલાવશો એટલે આ પીડીએફ મળશે સેમ ઇંગ્લિશ ની જે મેં તમને હમણાં જ કીધું કે સાહેબ વોકેબલરી તમારું ઇમ્પ્રૂવ થશે તો જ અંગ્રેજી ઇમ્પ્રૂવ થશે તો દરેક પ્રકારના શબ્દો છે આપણે અહીંયા ત્રણ હજાર થી પ્લસ વધારે શબ્દો જેમાં બધું આવી ગયું રેડી બીજા ક્યાંય શબ્દો ગોતવાની જ પડે ઉચ્ચાર અને અર્થ સાથે મસ્ત મજાની બનાવેલી છે આ બુક તો ખાસ જેને પણ પરચેસ કરવા ઈચ્છતા હોય એ આની ઉપર મતલબ કે શું કહેવાય નવ્વાણું રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ અહીંયા નંબર આપેલા છે એ નંબર ઉપર તમે મોકલાવી દેશો

આ પદ્ધતિથી શું કહેવાય ઇમ્પ્રુવ કરતા હોય છે તો તમે પણ આને ટ્રાય કરજો આવી ઘણી બધી સ્ટોરીઓ તમને મળી જશે અથવા તો આપણી ચેનલ પર પણ મૂકવામાં આવશે તો પ્રેક્ટિસ કરશો તો આનંદ થશે મિત્રો જાતા જાતે એક વખત વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છોડ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબનું બટન પણ અવશ્ય દબાવી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જો વિડીયો તમને ગયો હોય અને કોમેન્ટ બોક્સમાં એક લાલ કલરનું હાર્ટ છે એ દિલડું મૂકતા જજો મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા